મિત્રો નમસ્કાર, જેડેશ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પાસ્તો આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું 17/5/2020 અને રવિવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર આપની આજ વિશે. મિત્રો, ઘણા સમય પછી ફરીથી જેડેશ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું આજે વાત કરવા માંગુ છું વાસ્તુ, વાસ્તુની વિશેષ સમજ માટે. મિત્રો, વાસ્તુ એટલે શું અને વાસ્તુનો અર્થ કઈ ક્રિયા સાથે જોડાયેલો છે તેની ખાસ રજૂઆતમાં. મિત્રો, આ જગતની અંદર બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે અહીંયા ભગવાન શિવની કૃપા દ્વારા વાસ્તુને અહીંયા શ્રેષ્ઠ વરદાન પ્રાપ્ત થયેલું. અહીંયા દિક્પાલો, ક્ષેત્રપાલો તેમજ દેવો, ગાંધર્વો જેમની ઉપર અધિવાસ કર્યો અને વાસ્તુ એમનું નામ પાડવામાં આવ્યું. બ્રહ્માજીએ પોતાના માનસ પુત્ર તરીકે તેમનો સ્વીકાર કર્યો. ભગવાન શિવે પોતાના અંગૂઠા દ્વારા તેમને જમીનની અંદર દબાવ્યા, એટલા માટે આ જગતની અંદર તેમનું વાસ્તુ નામ પ્રસિદ્ધ થયું. મિત્રો, મારે વાત કરવી છે આજે વાસ્તુ શાસ્ત્ર વિશે. તો મિત્રો, વાસ્તુ શાસ્ત્ર એટલે શું અને વાસ્તુ દ્વારા આપના જીવનની અંદર શું પરિવર્તન આવે છે? તો આ જગતની અંદર આપણે એવું માનીએ છીએ કે દુનિયાનો ઘર, દુનિયાનો છેડો ઘર. આપણે ઘરની અંદર આવીએ એટલે આપણા મનની અંદર સૌ પ્રથમ શાંતિની પ્રાપ્તિ થવી જરૂરી છે. જો આપણે બહારથી કંટાળેલા હોય, હતાશ થયેલા હોય અને અનેક પરેશાનીઓથી આપણે વંચિત હોઈએ અને વધારે પડતી તકલીફોમાં હોઈએ, તો આપણા ઘરની અંદર આવી આપણને શાંતિની અનુભૂતિ થાય. સવારથી ગમે એટલો માણસ કામ કરતો હોય પણ ઘરની અંદર આવીને શાંતિની અનુભૂતિ કરવા માંગતો હોય, તો આપણા ઘરમાં જો શાંતિની અનુભૂતિ આપણે ન કરી શકતા હોઈએ તો શું કરવું? તો ઘરની અંદર શાંતિની અનુભૂતિ માટે આપણા ઘરની દિશાઓ, ખૂણા અને ઘરનું વાતાવરણ તેમજ ઘરનું ભૂમિ, ઘરની ભૂમિ, આ બધી વસ્તુ વાસ્તુ પર આધારિત છે. તો વાસ્તુના મુખ્ય અહીંયા 81 દેવો છે. તો શાસ્ત્રમાં કીધેલું છે કે ઘરની અંદર આપણે જે રહીએ છીએ તેની અંદર 4 સ્તંભ હોય છે અને આપણી કુલ 4 દિશાઓ બતાવી છે, 4 ખૂણા બતાવ્યા છે. તેની અંદર પણ વાત કરીએ ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. આ 4 ખૂણા, 4 દિશાઓ સાથે સંપૂર્ણ રીતે આપણે યોગ્ય રીતે માર્ગદર્શન મેળવી અને આપણા ઘરનું નિર્માણ કરીએ તો ચોક્કસ આપણા ઘરની અંદર શાંતિ, સમૃદ્ધિ તેમજ અનેક પ્રકારની સુખ વિધિઓની પ્રાપ્તિ થાય છે. તો મિત્ર, આપણે નાનકડી તમને સમજ આપું કે ઘરની અંદર આપણું કઈ રીતનું યોગ્યતા, ઘરની યોગ્યતા કેવી રીતે હોવી જોઈએ. તો મિત્રો, વાત કરીશું આજે સૌપ્રથમ પૂર્વ દિશાની, દક્ષિણ દિશાની, પશ્ચિમ દિશાની અને ઉત્તર દિશાની. પૂર્વ દિશાની અંદર ઉભા રહીએ, ડાબા હાથે ઈશાન ખૂણાની અહીંયા શરૂઆત થાય, ઈશાન ખૂણો આવે. જમણી બાજુ અગ્નિ ખૂણો આવે અને ત્યાર પછી તેની પાછળ, અગ્નિના પાછળ બિલકુલ નૈઋત્ય આવે અને આ બાજુ ઈશાનની પાછળ બિલકુલ વાયવ્ય ખૂણો આવે. તો આપણા ઘરની અંદર આપણે માનીએ છીએ કે ઘરની અંદર ઈશાન ખૂણો એ ભગવાન શિવનો ખૂણો બતાવ્યો છે. વાસ્તુનું મુખ ઈશાન ખૂણાની અંદર આવેલું છે. તો ઈશાન ખૂણાની અંદર શક્ય હોય તેટલો ભાર ઓછો રાખવો જરૂરી છે અને ઈશાન ખૂણાની અંદર માત્ર ને માત્ર અહીંયા અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી પણ રાખી શકાય છે અથવા તો મંદિર પણ રાખી શકાય છે અથવા તો તે સામાન્ય તે ખૂણાને છોડવામાં પણ આવે છે. તો એ જ રીતે વાત કરીએ તો પાણી હોય ત્યાં અગ્નિ ના હોવું જોઈએ, માત્ર ને માત્ર ત્યાં મંદિર અથવા તો પાણીની ટાંકી હોય તો વધારે પડતું તમને અનુકૂળ રહેશે. અથવા તો ઈશાન ખૂણાની અંદર આપ બેઠક રૂમનું પણ નિર્માણ કરી શકો છો. શક્ય હોય તો અગ્નિ ખૂણાની વાત કરીએ. અગ્નિ ખૂણાની અંદર આપ, અંદર આપ અગ્નિ ખૂણામાં આપ રસોડું રાખી શકો છો. રસોડાની પણ અહીંયા
क्रिया कई रीते होवी जोईए तो अग्नि खूणानी अंदर आपणे जे रसोडानुं निर्माण करीए ते पूर्व अथवा उत्तर नी तरफ बहनो रसोई बनावे तो वधारे उत्तम बतावेलू छे। तो पूर्व दिशानी अंदर अने उत्तर दिशानी अंदर जो रसोई बनावो तो ते रसोई उत्तम अने ते कुटुंबना व्यक्ति जमनारा तमने योग्य रीते पाचन क्रियानी अंदर सहेलाई रहे छे। अग्नि खूणानी अंदर पण तमे पाणीनुं सिंक उत्तर दिशा पूर्व दिशानी अंदर डाबा हाथे राखो तो वधारे अनुकूल रहेशे। अने पाणीनुं सिंक पछी पाणी जे अग्निनी सगड़ी छे अग्नि खूणानी अंदर निर्माण करो तो वधारे अनुकूल रहेशे। हवे वात करीशुं नैऋत्य खूणानी। तो नैऋत्य खूणानी अंदर आप टॉयलेट बाथरूम आनो पण उपयोग करी शको छो। नैऋत्य खूणानी अंदर तमे बेडरूमनो पण उपयोग करी शको छो। शक्य होय तो नैऋत्य खूणानी अंदर तमे स्ट्रॉंग रूम पण बनावी शको छो अथवा तो नैऋत्य खूणानी अंदर आप अहींया स्टोर रूम पण बनावी शको छो। वायव्य दिशानी वायव्य खूणानी वात करीए तो वायव्य खूणानी अंदर आप अहींया बैठक रूम पण बनावी शको छो। बैठक रूम अथवा बेडरूम पण बनावी शको छो। तो वायव्य खूणो शक्य होय तो आपणा घरनी अंदर सीढ़ीनुं निर्माण छे ते योग्य रीते थवुं जोईए। सीढ़ीनुं निर्माणनी अंदर एकी संख्यानी अंदर तेना पगथिया होवा जरूरी छे अने सीढ़ीनुं निर्माण करती वखते सीढ़ी सीधी त्यार पछी तेनी कम्प्लीट प्रवृत्ति जमणी बाजू वळी शके ते रीते करवी जरूरी छे। आपणुं घर वास्तु शास्त्र प्रमाणे ना होय तो शुं करवुं। आपणुं घर कदाच आजथी 50 वर्ष पहेला पूर्व बनेलुं होय અને કદાચ તેની અંદર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે નિર્માણ ના થયેલું હોય તો શું કરી શકાય તો આપણે વાત કરીશું। તો તે ઘરની અંદર કોઈ તોડફોડ કરવાની જરૂર નથી મિત્રો। તો અહીંયા યોગ્ય વાસ્તુશાસ્ત્રનું માર્ગદર્શન લઈ વાસ્તુ સલાહકારનું માર્ગદર્શન લઈ ઘરની અંદર પિરામિડ અથવા તો યંત્ર ક્રિસ્ટલ ઓમ સ્વસ્તિક ત્રિશુળ લગાવીને વાસ્તુ દોષ દૂર કરી શકો છો। કદાચ ઈશાન ખૂણાની અંદર ખામી હોય આપના ઘરની અંદર તો કદાચ ગંગાજળની લોટી મૂકી શકો છો। અગ્નિ ખૂણામાં કદાચ તમારા ઘરની અંદર ખામી હોય તો લાલ કલરનો લાઇટનો બલ્બ તમે મૂકી શકો છો। કદાચ નૈઋત્ય ખૂણાની અંદર તમારા ઘરની અંદર ખામી હોય તો વાસ્તુનું યંત્ર પણ લગાવી શકો છો। વાયવ્ય ખૂણાની અંદર કોઈ ખામી જણાય આપને તો ઘરની અંદર તમે ઓમ સ્વસ્તિક ત્રિશૂળ આદિનો પ્રયોગ કરી શકો છો। વધુમાં વધુ પિરામિડ છે, યંત્રો છે, ક્રિસ્ટલ છે, અનેક વાસ્તુ ક્રિયા સાથે જોડાયેલા સાધનોનો આપ નિસંકોચ ઉપયોગ કરો જેથી તમારા ઘરની અંદર યોગ્ય રીતે વાસ્તુ શાંતિ બની રહે। શક્ય હોય તો આપણે એ પણ વસ્તુનો ઉપયોગ ન કરવો હોય તો ઘરની અંદર દરરોજ નિત્ય સવારે આપણા ઘરની અંદર પોતા થતા હોય તો પોતાના પાણીની અંદર આખું મીઠું અને ગૌમૂત્ર બંને વસ્તુ નાખી અને ઘરની અંદર જો પોતા કરવામાં આવે તો તે ઘરની અંદર ભૂમિની અંદર શુદ્ધ અને પોઝિટિવ એનર્જીની પ્રાપ્તિ થાય છે। શક્ય હોય ઘરની તિજોરીમાં લાલ કપડામાં 7 ગોમતી ચક્ર વીંટાડીને લક્ષ્મીજીની આરાધના કરીને જો મૂકવામાં આવશે તો તમારા ઘરની અંદર ચોક્કસ લક્ષ્મીની પ્રાપ્તિ થશે। શક્ય હોય તો પ્રાતકાળની અંદર સવારના સમયમાં અને સંધ્યાકાળ કે સાંજના સમયની અંદર બે ટાઈમ ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર શક્ય હોય તો કપૂર પ્રગટાવો। આમ તો વાસ્તુની માહિતી વિશેષ છે પણ જેમ જેમ અમને જરૂર લાગશે તેમ તેમ અમે તમારી સામે પ્રદર્શિત કરતા રહીશું। વધુમાં વધુ અમારી આ ZS TVની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો પ્રયત્ન કરો। આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો આપની આજ વિશે। અસ્તુ શ્રેહી, ઓમ નમઃ શિવાય।